হচ্ছে? I won't say man, only English. नमस्कार दर्शक मित्रों, सत्यना समाचारों में सदाई धबकता सेवन न्यूज नेटवर्क में हूँ पार्थ पटेल आपनु हार्दिक स्वागत करू छू। सौ प्रथम जोईए आजनी मुख्य हेडलाइंस। गुजरात विधानसभाना अभूतपूर्व बनाव में विपक्षी नेता शक्ति सिंह गोहिल ने सस्पेंड कराता गुजरात भर में देखावो योजाया। गोंडल नजीक कोलीथड में पटेल परिवार ने घर में पूरी 50 तोला सोना की चोरी करता तस्करों बाहर पार्क करेलू बाइक पण उठावी गया। शहर भर में लूटाराओं नो तरखाट, विद्यानगर मेन रोड पर कार पार्क करी ससरा की तबियत पूछवा गयेला गरासिया आधेरना पोणा 4 लाख भरेलो थेलो लई गठिया छुमंतर। मौड़ी चोकड़ी नजीक पोलिस साथे सर्जायेली माथाकूट में पकड़ायेला 15 जेटला शख्सों ना जामीन मंजूर। हवे जोईए समाचार विस्तार थी। गुजरात ना इतिहास में अभूतपूर्व कही शकाय तेवी घटना, विरोध पक्ष ना नेता शक्ति सिंह ने सस्पेंड कराता समग्र गुजरात में कांग्रेस नू आंदोलन। गुजरात विधानसभा ना विरोध पक्ष ना नेता श्री शक्ति सिंह गोहिल ने आ सत्र पूरता सस्पेंड करवानी घटना बनता राजकोट सहित समग्र सौराष्ट्र गुजरात में घटनाना घेरा पड़घा पड़वा पाम्या छे। तमाम जिला मथकोए कांग्रेसना आगेवानो तेमज कार्यकरो कलेक्टर कचेरी सामे धरना सूत्रोच्चारो तेमज देखावो योजशे। राजकोट शहरना त्रिकोणबाग खाते धरना योजी सूत्रोच्चार कराया हता तेमज सरकारनी आ कूटनीति पर आक्षेपो करी आ बनाव ने लोकशाहीनू गळू रूंधवानो बनाव बताव्यो हतो। आ कार्यक्रममां राजकोट शहर कांग्रेस प्रमुख श्री जसवंतसिंह भट्टी, इंद्रनील राज्यगुरु सहितना नेताओ तेमज कार्यकरो उपस्थित रह्या हता। अहेवाल प्रशांत परमार, 7 न्यूज राजकोट। જમીન આપી છે, હું આજે કચ્છ જિલ્લાનો કોંગ્રેસનો પ્રભારી છું। આ જમીન મેં પોતે ખુદ જોઈ છે, એકદમ પ્રાઇમ લોકેશનમાં મુંદ્રાથી ગાંધીધામની વચ્ચે જમીન આવી છે, જેની કરોડો રૂપિયા કિંમત છે। એ 1 રૂપિયા અને 1.25 રૂપિયાના મીટરના ભાવે મફતમાં નરેન્દ્ર મોદીએ જમીન આપી છે। રાજકોટ શહેર પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડતા તસ્કરો, મૌડી પ્લોટમાં સઘન પેટ્રોલિંગ વચ્ચે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ત્રટકતા તસ્કરો। રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી ચર્ચાના ચકડોળે ચડેલી મૌડી ચોકડી નજીક ગઈકાલે પોલીસ તેમજ લોકોના ટોળા વચ્ચે સર્જાયેલી માથાકૂટ બાદ આ વિસ્તારમાં સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તેમ છતાં જાણે કે પોલીસનો કોઈ જાતનો ડર જ ન હોય તેમ મૌડી મેઇન રોડ પર વિશાલ કોમ્પ્લેક્સમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ગ્રીલ તોડી દિવાલમાં બાકરું પાડી 2 અજાણ્યા શખ્સો અંદાજે રૂપિયા 70,000ની કિંમતના કોમ્પ્યુટર, જેમાં 4 મોનિટર, 4 CPU તેમજ 2 કીબોર્ડ ઉઠાવી જતા લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે કે જે વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી
પોલીસની આબરૂ જાય તેવી લુખ્ખાગીરી આચરવામાં આવે છે, તેમજ પોલીસને ટોળા સાથે માથાકૂટ સર્જાયા બાદ પોલીસ સત્તાવાળાની ઊંઘ ઉડાડી દેતી આવો બનાવ બનતા શહેરભરમાં ચર્ચા જાગી છે। આ ચોરી કરનાર બંને શખ્સો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ ગયા હોય તેના આધારે માલવ્યાનગર પોલીસ ડોગ સ્કવોડની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના મહુડી ચોકડી વિસ્તારના થોડા દિવસોથી બનેલા બનાવમાં માલવ્યાનગર પોલીસની આબરૂના લીરે લીરા ઉડી ગયા છે, ત્યારે જ આ ચોરીનો બનાવ એ જ વિસ્તારમાં બનતા પોલીસના રાત્રિ ચેકિંગ તરફ શંકાના ઉદ્ભવે છે। અહેવાલ ધીરેન રાઠોડ 7 ન્યૂઝ રાજકોટ। પ્રયાસ થયેલો હતો પણ બેંકના 4 કોમ્પ્યુટર સિવાય બીજી કોઈ પણ નુકસાન નથી થયું, ચોરી નથી થઈ, 4 કોમ્પ્યુટર ચોરી થયેલ છે। રાત્રે બાકર ઉપાડી અને કોઈ અજાણ્યો શખ્સ આવીને ચોરી કરી ગયો હશે એવું લાગે છે। માલવીય પોલીસ સ્ટેશનથી મોવડી રોડ ઉપર શોપિંગ સેન્ટરમાં એક ગ્રામીણ બેંક આવેલી છે, ત્યાં ગઈ રાત્રેના બાકોર ઉપાડી અને બે ઈસમો છે, એક ઈસમ ફૂટેજમાં આવી ગયો છે અને એક બીજો હોવાની શક્યતા છે, 4 કોમ્પ્યુટર લઈ ગયા છે, બીજી કોઈ પણ વસ્તુને ટચ કરી નથી, એ સ્પેશિયલ કોમ્પ્યુટર ચોરવા માટે જ આવેલા, એટલે બાકોર ઉપાડી અંદર ગયા છે અને 4 કોમ્પ્યુટર લઈ ગયા, એટલે વાહનનો પણ ઉપયોગ થયેલ હશે અને આ ચોરી ડિટેક્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે। ક્રાઇમના માણસો અને માલવીય પોલીસ સ્ટેશનના સ્ટાફ હાલ તપાસ ચલાવી રહ્યા છે। એમાં અડધું આવી ગયું છે, હાલ તપાસ ચાલુ છે એટલે એ કહી શકાય। ગુંડલ નજીક કોલીથળ ગામમાં પટેલ પરિવારને રૂમમાં પૂરી, તિજોરી તોડી 50 તોલાના દાગીનાની ચોરી, કોઈ જાણભેદુ હોવાની શંકા। ગુંડલ તાલુકાના કોલીથળ ગામમાં રહી ખેતી કરતા ગોરધનભાઈ રૂપારેલિયાના બે પુત્રોમાંથી નાનો પુત્ર નિલેશ પોતાના પત્ની તેમજ બાળકો સાથે સસરાને ત્યાં આટો દેવા ગયો હોય, ગોરધનભાઈ પોતાના મોટા પુત્ર ભરતભાઈ સાથે ખેતરમાં કામ કરી રાત્રે ઘેર આવી પોતપોતાના રૂમમાં જઈ સૂઈ ગયા હતા, જ્યારે નાનો પુત્ર સસરાને ત્યાં ગયો હોય તેના રૂમમાં તાળું મારેલું હતું। આ બાબતની કોઈ હરામખોરને જાણ હોય કે પછી તેમના પર નજર રાખી રહ્યા હોય તે મોડી રાત્રે આ રૂપારેલિયા પરિવારના ઘરમાં પ્રવેશ કરી ગોરધનભાઈ તેમજ તેમના મોટા પુત્ર ભરતભાઈના રૂમને બહારથી બંધ કરી એને કીધું ભાઈ ઉઠતો ઓલા પ્લોટમાંથી જઈને, ભાઈ ઉઠ કીધું આ ગર્યો દીધો આ બાજુ, તો એ ભાઈને જગાડ્યો તો એ ભાઈ કે મારે આ બાજુથી આ ગર્યો દીધેલો છે, એટલે પાછળથી પ્લોટમાંથી અમે નીકળી અને આ બાજુથી મોટા બા બેઠકમાં સૂતા હતા ત્યાંથી અમે એને જગાડીને આ ડેલો ખોલ્યો અને ખોલ્યો ત્યાં આ બધું એમને પડ્યું હતું, કીધું ચો આ બધું મારું વજ્યું ગયું એમ કહીને અમે રડવા લાગ્યા, પાડોશીને બધે ભેગા થઈ ગયા અને આ મારો નાનો બાબો છે ને સસરાની ઘેરાઈ ગયો હતો, એટલે એ ન્યાકને આવું તાળું દીધું હતું તો એને તોડી અને બધું એ વીખીને લઈ ગયા અને આ સામે બાજુના પ્લાટમાંથી મેડીમાંથી પગેથી ઉતરીને આ બાજુ આવ્યા હતા। નાના પુત્રના રૂમનું તાળું તોડી રૂમમાં પ્રવેશી અંદર રહેલી તિજોરી તોડી તેમાં રાખેલા ગોરધનભાઈના જૂના દાગીના તેમજ નિલેશભાઈના પત્નીના દાગીના મળી કુલ 50 તોલા જેટલા દાગીના ઉસેડી ગયા બાદ બહાર પાર્ક કરાયેલું ભરતભાઈનું ગ્લેમર બાઇક નંબર GJ3BL8213 પણ ઉઠાવી ગયા હતા। સવારે 5 વાગ્યે નિત્યક્રમ મુજબ ગોરધનભાઈના પત્ની લાભુબેન જાગ્યા ત્યારે રૂમ બહારથી બંધ હોવાનું જણાતા બાજુના રૂમમાં સૂતેલા પોતાના મોટા પુત્ર ભરતભાઈને દરવાજો ખોલવાનું કહેતા ભરતભાઈનો દરવાજો પણ બહારથી બંધ હોય કંઈક નવા જૂની થયાની શંકા પડતા પાડોશીને જાણ કરી દરવાજો ખોલાવ્યા બાદ નાના પુત્રના રૂમમાં તિજોરી તોડી ચોરી થયાનું તેમજ કોઈ અજાણ્યા તસ્કરો બાઇક પણ હંકારી ગયાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા ગોંડલ તાલુકા PSI શ્રી પંડ્યા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી
આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. ત્રણ હાર અને ત્રણ પોચા અને એક મંગળસૂત્ર, 4 બંગડી, 1 પાટલા, 2 લકી, 5 વીટી, 3 ચેન અને ડોકિયું, પેન્ડલ સેટ. 30,000 રૂપિયા રોકડી રકમ ટોટલ, 70 તોલા આસપાસ હશે. આગળનું હોનું છે ને મારું, એ 12 ગ્રામનું તોલું હતું, એટલે એ 5.5 તોલા નો હોનો 12 ગ્રામ નો તો હતો, એની ઉપર નો હતો, એટલે આગળનું હોનું બધું ઓલું થાય. અત્યારનું હોનું તો 10 ગ્રામ નું છે ને, એટલે હોનું તો ઘણું થાય, 70-80 તોલા હોનું થાય. અને મારા ભાઈ નું હોનું અહીંયા હતું, એનો હાર હતો. શહેરના 80 ફૂટ રોડ પર માતેલા સાંઢની માફક જઈ રહેલી આરકે કોલેજની બસે કુંભાર કારખાનેદાર નો ભોગ લીધો. શહેરના ગોંડલ રોડ પર આયા એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ આજી વસાહતમાં સાબુ બનાવવાની મશીનરી બનાવવાનું કારખાનું ધરાવતા પ્રશાંત અરવિંદભાઈ ઝાંઝરૂકિયા પોતાની હીરોહોન્ડા બાઇક પર ઘેરથી નીકળી પોતાના કારખાને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી આરકે કોલેજની બસ નંબર GJ10U 969ના ચાલકે હડફેટે લેતા પ્રશાંતભાઈનું પ્રાણપંખેરું ઘટના સ્થળે જ ઉડી ગયું હતું. ભોગ બનનાર પ્રશાંતભાઈ પોતાની પત્ની તેમજ એક પુત્રને કલ્પાંત કરવા છોડી જતા પ્રજાપતિ પરિવારમાં કાળો કલ્પાંત મતી જવા પામ્યો છે. બનાવ બન્યા બાદ ચાલક બસ રેઢી મૂકી નાસી છૂટ્યો હોય અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી થોરાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. શરારત ભરા બચપન જૈસે નીર જિંદગી કી, જવાની કે વો પ્યારે વાદે જૈસે નીર મજબૂત રિશ્તો કી. ગવાહ હૈ હમ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા, ક્યુંકિ હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ. હાઈબોન સિમેન્ટ, બોન્ડિંગ નેશન. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને વાહ, તાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 9842462369, 9842462369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6, ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. ચાલો સહ પરિવાર મજાવે ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સ ની મજા. સાયક્લોન ને પેન્ડ્યુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સ ની મજા માણી થઈ જાઓ મસ્તી માં ચૂર. ફ્રેન્ડ્સ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેક માં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટ ની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સ ની મસ્તી વચ્ચે ચાલો મનાવી વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્ક માં. કૃષ્ણા વોટર પાર્ક, નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. અરે ભાઈ, આટલી ઉતાવળ શા માટે? દાદાજી, ગરમ પાણી માં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, એમએનઆરઈ અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મોવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન ની બાજુમાં. ફોન નંબર 97148
રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ, દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, TV, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ, તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372435, મોબાઈલ નંબર 9898799931. રાજકોટ શહેરના મવડી પ્લોટ નજીક સરદારનગર રોડ અલકા સોસાયટી પાસે આવેલી પતંજલિ સ્કૂલમાં એક જીવંત શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસીય પ્રદર્શનમાં વાલીઓને વિવિધ તજજ્ઞોનો લાભ મળી શકે એ હેતુથી વિવિધ વિષયના વિવિધ તજજ્ઞોના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શાળાના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓના વિકાસ તેમજ પ્રગટીકરણ માટે શાળાના શિક્ષકોના સહયોગથી આયોજિત કરાયેલા આ પ્રદર્શનનો લાભ લેવા પરિવાર તેમજ મિત્ર મંડળ સહિત પધારવાનું આમંત્રણ આપતા પછી આ બાજ પણ જરા ફૂગ છે એ બહુ ઈ છે ને દરિયામાં તળિયે જ જોવા મળે છે. પછી આ છે ને વોમ છે, આ છે ને અળસિયાની જાતિનું હોય છે, પણ છે ને દરિયામાં હોવાથી આ છે ને એની જાતિનું હોય છે, પણ આ દરિયામાં હોય છે જ્યારે અળસિયા આસપાસ જોવા મળે છે. પછી આ મોસ કેપ્સ્યુલ છે, જે આ એક પ્રકારની વનસ્પતિ છે જે દરિયામાં જોવા મળે છે અને બહુ કિંમતી હોય છે. વેપકની અંતઃરચના છે, આ અન્નનળી છે જ્યાંથી આપણે ખોરાક લઈએ છીએ અને આપણે ખોરાક ખાઈએ એની આખી સિસ્ટમ છે. આ 2 ફેફસા છે, હૃદય છે. આપણે ખબર છે કે હૃદય વગર પણ આપણું જીવન શક્ય નથી. આ યકૃત છે, આ સ્વાદુપિંડ છે, નાનું આંતરડું છે જે 7 મીટર લાંબુ હોય છે અને આ મોટું આંતરડું છે. પછી આપણે જે ખોરાક ખાઈએ એ આના દ્વારા વહન પામે છે અને જે આપણે ધ્વનિ જેમ કે અવાજ માટે ઉપયોગી છે. અને આપણું નાસિકા કોટર છે જે છે ને શ્વસન વાયુની આપ લે કરે છે અને પાચન તંત્રની આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે આગળ સમજાવશું. ઘણા બાળકોને અત્યારે સાયન્સનો જમાનો છે, પણ આર્ટ તે પણ એક વિષય છે જે આપણે અત્યારે ભૂલતા રહેલા છીએ. આપણે તેને જ પૂજવા માટે આપણે બધું શીખતા હોઈએ છીએ. સાયન્સ ભણે શા માટે? પૈસા કમાઈને પછી તો તે કોઈ પણ સારા એવા કલાકારની પાસે જ જવાના છે પિક્ચર જોવા માટે, અથવા તો કોઈક સારા ડ્રેસ મટીરિયલ્સ લેવા માટે જ જવાના છે. અને ડ્રેસ મટીરિયલિંગ કે પિક્ચર આ બધા આર્ટના વિષય છે, ચિત્રો આ બધા આર્ટના વિષય છે જે માણસને આનંદ આપે છે. એટલે એક આપણે એક એવો ક્રાફ્ટનો એક સબ્જેક્ટ ઉમેરેલો છે, સાથે સાથે બોટની છે, આપણી શરીરની રચના છે તેની કઈ રીતની રચના છે, તેના શું શું વિભાગ છે તે પણ આપણે ઉમેરેલો છે. કોમર્સને લગતા મેથ્સ ઝોન આપણે બનાવેલું છે, સાથે સાથે વિજ્ઞાનને લગતા નાના નાના બાળકોએ પ્રોજેક્ટ બનાવેલા છે. શાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળક એટલે તો જિજ્ઞાસાનો સાગર છે. બાળકની પોતાની આગવી તેમજ નિરાળી સૃષ્ટિ હોય છે. બાળકોને લગતા આ પ્રદર્શનમાં ગમત સાથે ગણિતનું જ્ઞાન આપતા તેમજ સંસ્કૃતિ અને સભ્યતા સહિતના ઘણા વિભાગોને સ્થાન અપાયું છે. આ પ્રદર્શન નિહાળી બાળકોને દાદ આપવાનું ચૂકશો નહીં એવું પણ શાળા સંચાલકે જણાવ્યું હતું. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે સૌપ્રથમ આપણને કોઈ પૂછે કે સૌપ્રથમ પૃથ્વી ઉપર જન્મેલું કોણ છે તો તમે એમ કહેશો કે સૌપ્રથમ પૃથ્વી ઉપર જન્મનાર કોઈ વનસ્પતિ હોઈ શકે. વનસ્પતિ કઈ રીતે ઉપયોગી છે તો કે વનસ્પતિ છે ને એ આપણને ઓક્સિજન વાયુ પૂર્ણ પાડે છે. કેવી રીતના? બધાને ગેરમાન્યતા છે, નાના બાળકો જે ભણે છે એની બુક્સમાં પણ આવું લખેલું આવે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને એ પોતે શ્વસનમાં ઉપયોગી કરે છે, પણ શ્વસનમાં તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ નથી કરતી. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ તે પોતાના ખોરાક બનાવવા માટે કરે છે. ખોરાક બનાવતી દરમિયાન તે પોતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, મૂળ દ્વારા પાણીનો ઉપયોગ કરે છે અને જ્યારે સૂર્યપ્રકાશ આવે છે ત્યારે એનો ઉપયોગ કરીને પોતે ખોરાક બનાવે છે. જ્યારે ખોરાક બનતો હોય છે ત્યારે એની અંદર RuBP રૂબિસ્કો બને છે. રૂબિસ્કોમાંથી ઓક્સિજન વાયુ બને છે. આ ઓક્સિજન વાયુ પર્ણમાં રહેલા કોષની અંદર ક્રિયાવિધિ થાય છે ને ત્યારે એની અંદરથી છિદ્રો દ્વારા બહાર નીકળી જાય છે. એક ફૂડ ઝોન રાખેલું છે કે જેમાં અત્યારના ખાસ કરીને મોટા મોટો પ્રશ્ન વાલીઓનો હોય
કે બહેનોને જ્યારે સવારમાં નાસ્તો બનાવીને આપવાનો હોય ત્યારે એની પાસે લિમિટેડ આઈટમ હોય, પરંતુ તે લિમિટેડ આઈટમ પૌષ્ટિક હોય તેથી કરીને આપણે પૌષ્ટિક ફૂડ જોડે રાખેલું છે કે જેને આપણે સજેશનના સ્વરૂપે રાખેલું છે. પછી ખગોળ વિજ્ઞાન સ્પેસને રિલેટેડ, અત્યારના સમયમાં આપણે છત નીચે જ સૂઈએ છીએ, બહાર સૂતા નથી, પરંતુ આકાશમાં ઘણા બધા તારાઓ છે જે આપણે આનંદિત કરે છે, આપણે પ્રકાશિત કરે છે, આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રયત્ન કરે છે, તેવા લોકો તેનું પણ આપણે નિદર્શન થવું જોઈએ. તેથી કરીને એક સ્પેસ સ્કૂલ કરીને એક સરસ મજાનો આપણે વિભાગ રાખેલો છે. આમ બીજા પણ વિભાગોમાં સિવિક્સ એન્ડ કલ્ચર, સિવિલાઇઝેશન અને સભ્યતા અને સંસ્કૃતિ, આ બે વિભાગ આપણે રાખેલા છે. ખાલી સભ્યતા પાછળ દોડતા રહેલા આપણે સંસ્કૃતિનું પણ ધ્યાન રાખવું જોઈએ, અને આપણી સંસ્કૃતિને જો જાળવીશું તો સભ્યતા ઓટોમેટિક જળવાઈ રહેશે. તેથી કરીને નાની નાની કિટ્સ, નાના નાના નાટકો પણ બાળકો દ્વારા અવેરનેસ આવે તેના માટેનો પ્રયત્ન કરેલો છે. મારું નામ દેવળેતી ડબલ પીઝા અને બર્ગર વગેરે મોટો ભાગનો ફાસ્ટ ફૂડની બનાવટમાં મેંદો વપરાય છે, અને ફાસ્ટ ફૂડ ખૂબ જ રાખવાથી કેન્સર થવાની શક્યતા રહે છે. દરેક પ્રકારના ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. થેન્ક યુ. બધા જ કોલેજમાં પૌષ્ટિક એસિડ હોય છે જેથી આપણા શરીરના મજબૂત હાડકા અને અંગો નબળા પડે છે. કોલેજમાં રહેલું ચેરી તત્વ બાળ મગજને નુકસાન પહોંચાડે છે, જેથી બાળકોની યાદશક્તિ ઘટે છે અને મગજનો વિકાસ અટકે છે. દાંતના કોલેજમાં રાખતા અમુક સમયમાં દાંત ઓગળી જાય છે. થેન્ક યુ. શહેરના કાંતા સ્ત્રી વિકાસ ગૃહ નજીક આવેલ શ્રીમદ ભવનમાં ઓફિસ ભાડે રાખી રૂપિયા 32 લાખની છેતરપિંડી કરતા શાળા બનાવી. મૂળ મધ્યપ્રદેશના સિડરોલના સિંગપુર રોડનો રહીશ અખિલેશ રાજેન્દ્રભાઈ શ્રીવાસ્તવે રાજકોટની ગાંધીગ્રામ સોસાયટીમાં રહેતા પોતાના શાળા સમીર પ્રફુલભાઈ ભટ્ટ સાથે તેમજ પ્રદીપભાઈ કાનગડ સાથે ભાગીદારીમાં એન્ડ્રોઇડ કન્સલ્ટ એન્ડ સોલ્યુશન તથા બીજા એક નામથી શહેરના કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલ શ્રીમદ ભવનમાં ઓફિસ ભાડે રાખી ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરેલ હતું, જ્યાં કુલ 11 જેટલા શખ્સો પાસેથી 1 લાખ કે તેથી વધુ રૂપિયાની ડિપોઝિટ ખંખેરી લેવાઈ હતી. બાદમાં 1 માસની મુદતે આ ટીમને ડેટા એન્ટ્રીનું કામ અપાયું હતું. કામ પૂરું થયા બાદ બધાને અલગ અલગ રકમના ચેક આપવામાં આવ્યા હતા, જે બધા બેલેન્સના અભાવે રિટર્ન થયા હતા. આથી આ લોકોએ અખિલેશની ઓફિસે આટાફેરા ચાલુ કરી દેતા હમણાં પેમેન્ટ આવવાનું છે આવું કહી અખિલેશ આવનારા લોકોને સમજાવી દેતો હતો, પરંતુ આખરે તે પોતાની પત્નીને શાળા પાસે જ છોડી અચાનક ઓફિસે તાળા મારી નાસી છૂટતા ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદો નોંધાઈ છે. આગળની તપાસ ભક્તિનગર પોલીસ ચલાવી રહી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ભક્તિનગર પોલીસ સ્ટેશન, અમારી પાસે ગઈકાલે એક ફરિયાદી આવેલા, તેને ગયા વર્ષમાં 4 મહિનામાંથી 8મા મહિના સુધી 2011ના 11 વિદ્યાર્થીઓ સાથે મધ્યપ્રદેશનો અખિલેશ રાજેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, તેણે ડેટા એન્ટ્રીનું કામ વિદ્યાર્થીઓને આપી અને 11 વિદ્યાર્થીઓને 1 મહિના સુધી કામ કરાવી ડેટા એન્ટ્રી ડિપોઝિટ પેટે 1,25,000 એટલે કે બધા પાસેથી 14,50,000ની ડિપોઝિટ લઈ 1 મહિના સુધી કામ કરાવી અને તેના 32 લાખ રૂપિયાને કામનું વળતર કુલ મળી અને 46 લાખની છેતરપિંડી કરી અને મધ્યપ્રદેશ ભાગી ગયેલ છે. અખિલેશભાઈનો એક શાળો છે સમીર પ્રફુલભાઈ ભટ્ટ અને બીજા બે એને સ્થાનિક પ્રદીપ, એક વનરાજભાઈ કાનગડ અને એક રાજકોટનો છે આના દિલીપભાઈ ઠકરાર. આ ચારેય ભેગા મળી અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી અને આરોપીઓ ભાગી ગયેલ છે. તેની ફરિયાદ દાખલ થઈ છે, તપાસ ચાલુ છે. આરોપી નાસ્તા કરે છે.
અને શોધખોળ ચાલુ છે. આ લોકો ક્યાં એની ઓફિસ હતી? એની ઓફિસ શ્રીમદ ભગવત છે, કોમ્પ્લેક્ષ છે, શ્રી કાંતા વિકાસગરની બાજુમાં. ચાર દુકાનો ભાડે રાખેલી હતી, દુકાનો 41, 48, 12, એ ચાર દુકાનો ભાડે રાખી અને તેમાં કમ્પ્યુટરનું ડેટા એન્ટ્રીનું કામ કરાવતા હતા. રાજકોટ શહેરમાં લુખાઓના ત્રાસ બાદ લૂંટારાઓ પણ મેદાને પડ્યા હોય તેમ શહેરના 80 ફૂટ રોડ પર લૂંટનો વધુ એક બનાવ. રાજકોટ શહેરના 50 ફૂટ રોડ પર રહેતા તેમજ પોતાના ઘેર જ પ્રગતિ રીગ્રાઇડિંગ નામે કારખાનું ચલાવતા અતુલભાઈ નટવરભાઈ બગડાઈ નામના લોહાણા કારખાનેદાર કોઈ કામ અર્થે અમદાવાદ ગયા હોય, ત્યાંથી પરત ફરતી વેળા જંગલેશ્વર સ્મશાનની આગળના ભાગે પુલ પર પહોંચ્યા ત્યારે અચાનક બે શખ્સોએ આડે ઉતરી અતુલભાઈને છરી બતાડી કારથી નીચે ઉતારી નજીકમાં આવેલા ઈંટના ભઠ્ઠા પાસે લઈ જઈ અતુલભાઈના ખિસ્સામાં રહેલા ₹800 રોકડા તેમજ ગળામાં પહેરેલો સોનાનો ચેન અને મોબાઈલ મળી અંદાજે ₹90,800ની મત્તાની લૂંટ ચલાવી બંને શખ્સો નાસી છૂટ્યા હતા. બનાવ બન્યા બાદ તુરંત જ અતુલભાઈ ભક્તિનગર પોલીસ સ્ટેશને દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી, જેમાં બંને શખ્સોના વર્ણન કરતા ભક્તિનગર પોલીસ તરત જ હરકતમાં આવી વર્ણનના આધારે આ લૂંટ નામચીન મુસ્તાક તથા સબીરે જ ચલાવી હોવાની બાતમી ભક્તિનગર ડી સ્ટાફના જયુભા પરમારને મળતા બાતમીના આધારે પોલીસ સ્ટાફે તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા લૂંટની કબૂલાત આપી હતી, તેમજ સોનાના ચેનના બે કટકા, ગણપતિનું પેન્ડલ સહિત ₹35,500નો મુદ્દામાલ કાઢી આપ્યો હતો. જંગલેશ્વર વિસ્તારમાં પસાર થઈ રહેલા શ્રમિકોને અવારનવાર છરીની અણીએ લૂંટી લેનારા આ મૂસો તેમજ તેનો સાગરિત સબીર અવારનવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. બંનેએ નશામાં ધૂત બની આ લૂંટ કરી હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું. આ બંને શખ્સોની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મૌડી ચોકડી નજીક ગઈકાલે સર્જાયેલી પોલીસ તેમજ લોકોના ટોળા વચ્ચે થયેલી માથાકૂટમાં પકડાયેલા 15 જેટલા શખ્સોને જામીન મુક્ત કરાયા. મૌડી ચોકડી નજીક સહજાનંદ હેન્ડલૂમમાં ઘૂસી તલવાર ધોકા સહિત આતંક મચાવનાર ત્રિપુટી ઉદયનગર એકમાં રહેતો દર્શન રાજેન્દ્રભાઈ સુથાર મૌડી બાયપાસ પર 25 વારિયામાં રહેતો સુનિલ ઉર્ફે લાલો રસિકભાઈ પોબારુ તેમજ જંગલેશ્વરમાં રહેતા હેમંત આહિરને ઝડપી પાડ્યા બાદ માલવ્યાનગર પોલીસ આ ત્રણેય શખ્સોને મૌડી ચોકડી ખાતે લઈ જઈ કુકડા કરી સરભરા કરી રહી હતી, ત્યારે એકઠા થઈ ગયેલા ટોળાએ વધુ માર મારી પૂછપરછ કરવાની માગણી કરી રોડ બંધ કરી દેતા ચક્કાજામ જેવું દ્રશ્ય થઈ જતા પોલીસ તેમજ ચોડું સામસામે આવી ગયું હતું. બાદમાં પોલીસે ટોળા સામે રાયોટ તેમજ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 15 શખ્સની ધરપકડ કર્યા બાદ તમામને સાંજે જ કોર્ટમાં રજૂ કરી દેવાતા તમામને જામીન મુક્ત કરી દેવાયા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. શહેર પોલીસનો કોઈ જાતનો ડર જ ન હોય તેમ અવારનવાર લૂંટના બનાવો બનવા પામે છે, ત્યારે તેવો જ એક બનાવ વિદ્યાનગર મેઇન રોડ પર 4.25 લાખની ચોરી. શહેરના રેલનગર 2માં રહેતા અને મોમાઈ કૃપા ટ્રાન્સપોર્ટ નામે ટ્રાન્સપોર્ટના ધંધો કરતા જયરાજસિંહ હરિસિંહ જાડેજા પોતાના સસરાને કોઈ બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કર્યા હોય
તેમની ખબર પૂછવા આવ્યા હતા. ત્યારે ગાડીમાં પાછળની સીટ પર રાખેલો રૂપિયા 4.25 લાખ ભરેલો થેલો આગળનો ડાબી સાઈડનો કાચ ફોડી કોઈ હરામખોર ઉઠાવી જતા વિદ્યાનગર મેઇન રોડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જયરાજસિંહના જણાવ્યા મુજબ તેઓ માધવ મગનની આંગળિયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી પોતાના સસરાની ખબર પૂછવા વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. પરંતુ આંગળિયા પેઢીએથી જ મારો પીછો કરી રહેલા કાળા કલરના પલ્સરવાળા બે શખ્સો મારી ઇન્ડિગો કાર નંબર GJ3DA6036નો કાચ ફોડી પાછળની સીટ પર રાખેલો રૂપિયા ભરેલો થેલો ઉઠાવી ગયા હતા. આ કાળા કલરના બાઇકવાળા બે શખ્સોમાંથી એક શખ્સે કાળા કલરનું શર્ટ પહેરેલ હતું, તેમજ બીજા શખ્સે ચોકડીવાળું શર્ટ પહેરેલ હતું. જયરાજસિંહની ફરિયાદ પરથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પૈસા લઈને નીકળો અને મારી સ્ટોનમાં મારા સસરાની ખબર કાઢવા માટે આવ્યો અને આવીને મેં ગાડી અહીંયા પાર્ક કરી. પાર્ક કરીને ઉપર ગયો, પાછો આવ્યો ત્યાં ગાડીનો કાચ ફૂટેલો હતો અને બે જણા હતા. એ કાંઈ ખબર નથી, બે જણા હતા. જીન્સ પેન્ટ જેવું પહેરેલું હતું, એ કરિશ્મા હતું, બ્લેક કલરનું કરિશ્મા હતું. નાના નાના નંબર હતા એમાં ઝીણા. 3,75,000. હા, ત્યાં માધવ મગનલાલની પેટી પાસે એક ભાઈ ઊભા હતા, એ મને પૂરેપૂરો વહેમ છે કે એ જ માણસ છે પૈસા કાઢવામાં. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.